સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સાપડ ખાતે ચાર ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલ ફ્લાવરના ધરુવાડિયાઓમાં કોઈ અજાણ્યા ઈસમો દવા છાંટી જતા તૈયાર થયેલ લાખો રૂપિયાનો ફ્લાવરનો ધરુ બળીને ખાક થયો છે, ત્યારે સમગ્ર ખેડૂતોએ પોલીસનો દ્વાર ખખડાવ્યો છે। પ્રાંતિજના સાપડ ખાતે ફ્લાવર પકવતા ખેડૂતોના ખેતરો તૈયાર કરેલા ફ્લાવરના ધરુવાડિયાઓમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા રાત્રિના સમયે ચાર ખેડૂતોના ખેતરોમાં જઈને ફ્લાવરના ધરુમાં ચીલની દવા છાંટી જતા હાલ તો ચારેય ખેડૂતોનો તૈયાર થયેલ ફ્લાવરનો ધરુ બળી જતા જ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ તો ખેડૂતોએ પહેલાં ધરુ તૈયાર કર્યો તો વરસાદ પડવાને લઈને પાક બગડી ગયો છે અને ફરી તૈયાર કરેલો પાક તે માનવ સર્જિત કૃત્યને લઈને હાલ તો ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે। ત્યારે સાપડ ખાતે રહેતા ચારે ખેડૂતો દ્વારા આ કૃત્ય કરનાર અજાણા ઈસમો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ છે। ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા અજાણા ઈસમો સામે ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। હાલ તો તૈયાર થયેલ ધરુ બળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારમાં આવ્યો મારો ધરુ જેલો હતો, બરોબર, મેં મજૂરી કરીને હું ફરતા ફર્યો પણ કોઈ દેખાણ્યું નહીં, બરોબર। એમાં ખેતરમાં એવું લગભગ છે મારું 5 વીઘોનું ઉત્પાદન હતું, બરોબર। એમાં અત્યાર હાલ તો મારા જોડે 1 વીઘો જ ઉપાયો નથી, બરોબર। એના માટે શું કરવું એમાં વિચાર્યા જેવું છે। મેં ફૂલાનો ધરુ નાખેલો હતો હાઇબ્રિડ બિયારણ, 4 થી 5 વીઘાનો ધરુ તૈયાર થઈ ગયેલો હતો અને શનિવાર રાત્રિના ટાઈમે કોઈ ચીલની દવા નાખીને ધરુ મારો ડેમેજ કરી નાખ્યો છે। અત્યારે ચોપવા લાયક રાખ્યો નથી, ખેતર ગાળવીને તૈયાર કરીને મૂક્યો હતો અને અત્યારે ધરુ ચોપાઈ હાલતમાં રહ્યો નહીં। અને આ લગભગ નુકસાન છે મારું ધરુનું જ 60-70 હજારનું અને સીઝનનું 4 મહિનાનું લગભગ આ પાકની ગણતરી ગણીએ તો 1 વીઘાના 3 લાખ રૂપિયાનું એવરેજ તે 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન થાય। હવે અત્યારે આ હાલતમાં મારા ધરુ કેવું હોય તો અમારે આખી સિઝન રોવાનો વારો આવ્યો છે। પોલીસ ફરિયાદમાં અમે ગયેલા હતા પણ તપાસમાં આવીને રાઉન્ડ મારીને જતા રહ્યા, આ રીતના બધું એમને કીધું કે અમે હોજ છું, કોઈ નામ બતાવો ને એવું આવે વાતો કરીને ગયા। 9 પાળીઓ મારો રોપ જો છે અને એ ખેતરમાં મારો 5 વીઘેલો ગાળવેલો અત્યારે ફેલ છે, એમાં હું 10 લાખનું વેચાણ કરતો પણ અત્યારે રોપ્યો એ મેળ્યો નહીં, કોઈ ખીલની દવા નાખીને જાતો રહેશે શનિવાર હોજ અને ખેતર મારો ગાળવેલો પાડી રહ્યો છે અને હું એના 2-2 વર્ષથી હું ખેતી કરું છું અને અમે ગરીબ લોકો છીએ, અમારી એના પર જબ્બું અમારે અત્યારે અમારે ઘરને છોકરો બધો રોપું છે ઘેર ધરું છે ભાઈ સોપડમાં। શનિવાર રાત્રિ મારો તૈયાર થયેલો ધરું, એમાં રાત્રે અમે એ દવા છટની ઘરે ગયા છીએ, ઘરે ગયા પછી રાત્રે કોઈને મેં ચીલની દવા નાખી દીધેલી છે 2,4-D, જેના કારણે મારો ધરુ ટોટલ ડેમેજ થઈ ગયેલો છે। લગભગ 10 વીઘા ચૂપા એટલો મારો ધરુ હતો, મેં ખેડ કરીને ખેતર ગારવાન કરીને તૈયાર કરીને મૂકેલું હતું પણ અને ધરુ લગભગ 1 પડીકીના 500 રૂપિયાનો ભાવનો ધરું હતો અને 10 વીઘા ચૂપા એટલો ધરું હતો પણ ખબર નહીં કોઈને શું કરીશું નહીં, મારો ટોટલ પાક અત્યારે હાલ નિષ્ફળ છે અને મારી આખી સિઝન ફેલ ગયેલી છે, જેના કારણે મારું લગભગ 50-60 હજારનો ધરુ ફેલ ગયેલો છે અને જો એનું વાવેતર કરું તો ઓછામાં ઓછું 10 લાખનું નુકસાન છે અમારે, અને એવું મારે એકલા નુકસાન નથી, અમારા ગામના સોપડના બીજા 4 ખેડૂતોને પણ આવું નુકસાન કરેલું છે, જે હું રજૂઆત કરું છું આ ભાઈ આગળ કે એ જલ્દી જલ્દ પકડાય અને અમારા ધરુ જે નુકસાન થયું છે એની ભરપાઈ થાય। જીલ રાવલ, NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ।